મોહનગામી રાશિફળ ગુજરાતી રાશિફળ 4 જુલાઈ 2024 ને બુધવારે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરશે. કર્ક, તુલા અને કુંભ રાશિ માટે રહેશે મહત્વનો દિવસ. તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 1 સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. આજે ગ્રહો અને નક્ષત્રના બદલાવને કારણે તુલા, કુંભ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વનો રહેશે. તમારો કેવો રહેશો જુઓ આજના રાશિફળમાં. આજનું રાશિફળ આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ સાથે ઉત્તરાષાઢ નક્ષત્રનો પ્રભાવ રહેશે. ગ્રહો અને નક્ષત્રોની આ અસરથી કર્ક રાશિના લોકો તેમના માતા પિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરશે અને તુલા રાશિના લોકો સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશે. બીજી તરફ કુંભ રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારના જોખમી કામ કરવાથી બચવું પડશે. ચાલો જાણીએ કે બુધવાર નું મેષથી મીન સુધીની તમામ રાશિઓ પર કેવી અસર કરશે. 1. મેષ રાશિના જાતકો ના અક્ષર અ લ અને ઈ. મેષ રાશિના લોકો ભાઈઓ સાથે મળીને અધૂરા કાર્યો પૂર્ણ કરશે. જો તમે કોઈને કંઈક શીખવો છો તો તે સાચાને બદલે ખોટું હોઈ શકે છે, તેથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ રહેશે અને પરોપકારી કાર્યોમાં પૈસા ખર્ચ થઈ શકે છે. સમાજમાં તમારું સન્માન વધશે. જો તમે ઘરેલુ કામ મુલતવી રાખશો તો સંબંધીઓ તમારાથી નારાજ થઈ શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોના પ્રભાવમાં વધારો થઈ શકે છે. આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી 40 નો પાઠ કરો. 2. વૃષભ રાશિના જાતકો ના અક્ષર બ વ અને ઉ. વૃષભ રાશિના લોકો વ્યવસાયમાં તેમની ભૂતકાળની ભૂલોમાંથી કંઈક શીખશે. બપોર પછી પરિવારના કોઈ સદસ્ય અથવા પરિચિતથી અણબનાવ થઈ શકે છે. જો આવું થાય તો તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર સંબંધ બગડી શકે છે. પરિવારના સભ્યો તમારા ખર્ચમાં વધારો કરશે, જે તમારી આવક કરતા વધારે હશે, જેના કારણે તમે થોડી ચિંતિત રહી શકો છો. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો. 3. મિથુન રાશિના જાતકો ના અક્ષર ક છ ધ. આજે મિથુન રાશિના જાતકોને પરિવારના કેટલાક સભ્યો સાથે મતભેદ થઈ શકે છે, તેથી તમારે સ્વભાવમાં નરમાઈ જાળવવી પડશે, નહીં તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. આજે તમારા મનમાં પારિવારિક વ્યવસાય વધારવા માટે નવી યોજનાઓ આવશે. ધંધાના સંબંધમાં કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે છે, જે ફાયદાકારક સાબિત થશે. સંતાન તરફથી કેટલાક હૃદયસ્પર્શી સમાચાર સાંભળવા મળી શકે છે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો. 4. કર્ક રાશિના જાતકો ના અક્ષર ડ અને હ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પરિવારમાં જરૂર હોય તો જ તમારા વિચારો રાખો, નહીંતર બદનામી થઈ શકે છે. કોઈ જૂના વિવાદને લઈને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાની સંભાવના છે. ધંધામાં નફો ઓછો થશે, માત્ર તમે તમારા રોજિંદા ખર્ચાઓ સરળતાથી પૂરા કરી શકશો. સાંજે માતા પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ કામ અંગે ચર્ચા કરી શકો છો. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્ર નો પાઠ કરો. 5. સિંહ રાશિના જાતકો ના અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકો આજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકે છે. સામાજિક કાર્યોમાં પણ વધુ રસ લેશે અને આસપાસના લોકોના કલ્યાણ માટે પણ થોડા પૈસા ખર્ચશે. જો સાસરિયા પક્ષ તરફથી કોઈને પૈસા ઉધાર આપવામાં આવ્યા હોય તો આજે તે મળી શકે છે, જેના કારણે માન સન્માન પણ વધશે. લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવાનું મન બનાવશો, જેમાં તમને ઘણી હદ સુધી સફળતા પણ મળશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો.
7 કન્યા રાશિના જાતકોના અક્ષર પ છ અને ન કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આજે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. આજે તમે જે પણ કામ કરવાનું મન બનાવ્યું છે તે પૂર્ણ થશે અને તમને તેમાં મોટી સફળતા મળશે. જો આજે તમે કોઈ જમીન મકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે સરળતાથી મળી શકે છે. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરિયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો. 7 તુલા રાશિના જાતકોના અક્ષર પ્ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ તમારામાં એક નવી ચેતના જગાવશે, જેના કારણે તમે કાર્ય પૂર્ણ કરવા માટે ઉત્સુક રહેશો. તમે જે પણ કામ કરો છો તેને ખૂબ જ સમજી વિચારીને કરો, નહીંતર મુશ્કેલી આવી શકે છે. પરિવારના સભ્યો તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે આગ્રહ કરી શકે છે, જેના કારણે તમારે કેટલાક પૈસા ખર્ચવા પડશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો. તમે સાંજે કોઈ તીર્થસ્થળ પર જવાની યોજના પણ બનાવી શકો છો. આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો. 8 વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે જો તમે લાંબા સમયથી તણાવમાં હતા તો આજે તેના કારણે તમારી શારીરિક પીડા વધી શકે છે. માથાનો દુખાવો વગેરે તમને પરેશાન કરી શકે છે. સરકારી અને મિલકત સંબંધિત બાબતોમાં તમારી થોડી મૂંઝવણ વધી શકે છે. કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે વાતચીતમાં પસાર કરશો. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. ગાયોને ગોળ ખવડાવો. 9 ધન રાશિના જાતકોના અક્ષર ભદ અને ન આજે ધન રાશિના લોકોની છબી પૈસા સંબંધિત બાબતોમાં ઈમાનદાર રહેશે. કામની શરૂઆતમાં તમે વધુ કામ જોઈને નર્વસ થઈ શકો છો, પરંતુ થોડી મહેનતથી કામ પૂરું થશે, જે તમને ખુશ કરશે. વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તેમના શિક્ષકો અને તેમના વરિષ્ઠોની મદદની જરૂર પડશે. મિત્ર કે પરિવારના સભ્ય માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. ઘરેલું વાતાવરણમાં પણ આજે કેટલાક નાના ખર્ચ તમને પરેશાન કરી શકે છે. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. 10 મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોએ આજે કમાણી કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે, પરંતુ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે, નહીં તો આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને આજે મોટી સફળતા મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે વધુ કામ સોંપવામાં આવી શકે છે, જેના કારણે થોડો માનસિક તણાવ થઈ શકે છે. સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળે વિતાવવાનું પસંદ કરશો. આજે ભાગ્ય 82% તમારા પક્ષમાં રહેશે. દૃશ્યમાન દેવતા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો. 11 કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ શ અને શ કુંભ રાશિના લોકો આજે ઘર હોય કે ધંધો તેઓ જરૂર કરતાં વધુ મન લગાવશે, જેના કારણે તેમને નુકસાન પણ સહન કરવું પડી શકે છે. વધુ પડતી સમજણને કારણે તમારા માટે લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. કોઈ પણ પ્રકારના જોખમી કામ કરવાથી બચો. તમારે પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવો પડી શકે છે. સાંજનો સમય ભાઈ બહેનો સાથે આનંદમાં પસાર થશે. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો. 12 મીન રાશિના જાતકોના અક્ષર દ જ અને થ મીન રાશિના લોકોનું મન અનૈતિક પદ્ધતિઓ દ્વારા કમાણી તરફ આકર્ષિત થશે, પરંતુ આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. તમારો મોટાભાગનો સમય પ્રિયજનોના કારણે પસાર થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ પડકારજનક બની શકે છે. તમે સાંજે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની કેટલીક યોજનાઓ વિશે પણ ચર્ચા કરી શકો છો. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. દેવી લક્ષ્મીની પૂજા કરો. હર હર મહા